નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો ઉપર. મહિલાઓને દેશના વિકાસમાં ભાગીદાર બનાવવા જરૂરી છે, મોદીનું આહવાન. નર્મદા યોજનામાં વિલંબના કારણ માટે મુખ્યપ્રધાન જવાબદાર, ઝડપ ધ્યાનો આપશે. બારથી 14 એપ્રિલ અમદાવાદમાં યોજાશે હેલ્થ એન્ડ ફિટનેસ એક્સપો. ચેટીચંદ નિમિત્તે 11મીએ શહેરમાં યોજાશે ભવ્ય શોભાયાત્રા. મોદીએ પોતાના ભાષણમાં મહિલા શક્તિને વધારે મહત્વ આપવાની વાત કરી છે. સાથે સાથે કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીની જોરદાર ઝાટકણી પણ કાઢી. મોદીએ જણાવ્યું કે મહિલાઓને વધુ સત્તા આપવાની જરૂર છે. મોદીએ એમ પણ જણાવ્યું કે તેમના રાજ્યમાં હાલ એક મહિલા રાજ્યપાલ સેવા અદા કરી રહ્યા છે. ફિક્કી મહિલા સંસ્થા દ્વારા આયોજિત કાર્યક્રમમાં એક કલાક લાંબા સંબોધનમાં મોદીએ મહિલાઓના મહત્વની વાત કરી હતી. મહિલાઓને દેશના વિકાસમાં ભાગીદાર બનાવવા જરૂરી છે. ફિક્કીની વાર્ષિક સામાન્ય સભાને સંબોધન કરતા મુખ્યપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા નેટવર્કનો પણ આભાર માન્યો હતો, જેની મદદથી મોટી સંખ્યામાં મહિલાઓ તેમના સંપર્કમાં છે અને જરૂરી સૂચનો પણ કર્યા છે. મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા પાડવામાં આવેલા ખાડા ગાબડા હવે ભરાઈ ગયા છે, ઘણા કામો બાકી છે. મોદીએ ભવ્ય અને દિવ્ય ગુજરાત બનાવવાની વાત કરી. આ મંચ પરથી મોદીએ મહિલાઓના યોગદાનની ખાસ ચર્ચા કરી હતી. ગુજરાતના વિકાસમાં મહિલાઓની ખૂબ મોટી ભૂમિકા રહી છે. કાર્યક્રમમાં ફિક્કી પ્રમુખ નૈનાલાલ કિડવાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. મોદીના સંબોધનથી ઉપસ્થિત તમામ મહિલાઓ ખૂબ જ પ્રભાવિત થઈ હતી. ગુજરાત રાજ્યમાં હાલ દુષ્કાળ અને અછતની સ્થિતિને મુદ્દે રાજકીય પક્ષો દ્વારા સામસામે આક્ષેપબાજીનો દોર શરૂ થઈ ગયો છે. રાજ્યની દુષ્કાળની સ્થિતિ માટે જાણે કેન્દ્ર જવાબદાર હોય તે રીતે ગુજરાત સરકાર દ્વારા સિપસ્તાપૂર્વક પોતાનો દોષનો ટોપલો કેન્દ્ર સરકાર ઉપર નાખવામાં આવે છે, ત્યારે ગુજરાત પરિવર્તન પાર્ટીના મહામંત્રી ગોરધન ઝડફિયાએ જણાવ્યું કે ભાજપ સ્થાપના દિને રાજ્યમાં દુષ્કાળની સ્થિતિ માટે નર્મદા યોજનામાં કેન્દ્ર સરકાર ડેમના દરવાજા ચઢાવવા દેતી નથી, તેમ કહીને પોતે 12 વર્ષની કામગીરીમાં નર્મદા યોજનામાં જે ગુનાહિત બેદરકારી દાખવી છે તેને છાવરવાનો હિમ પ્રયાસ કર્યો છે. નર્મદા યોજના અંગે છેલ્લા 12 વર્ષમાં રાજ્ય સરકારનું વલણ રહ્યું છે, તેના માટે મુખ્યમંત્રી જવાબદાર છે, તેમ તેમણે જણાવ્યું હતું. 6 તારીખે ભાજપના સ્થાપના દિને ગુજરાતના મુખ્યમંત્રી શ્રીએ જે જૂઠાણા ફેલાયા, એક જૂઠાણું હતું નર્મદાનું, બીજું જૂઠાણું હતું સીબીઆઈ બાબત, અને ત્રીજું જૂઠાણું હતું આતંકવાદ. એમાં આજે એક જૂઠાણાનો પર્દાફાશ હું કરવા માંગુ છું કે કેન્દ્ર સરકાર ઉપર આરોપ કરનાર નરેન્દ્રભાઈ મોદી દરવાજા ચઢાવવા બાબત છેલ્લા 12 વર્ષથી નર્મદા ડેમમાં 2006થી 10 લાખ હેક્ટરમાં સિંચાઈ થાય એટલું પાણી પડ્યું છે, 11,000 ગામડાને પાણી પાઈ શકાય એટલું પાણી પડેલું છે, 145 નગરપાલિકાને આપી શકાય એટલું પાણી પડેલું છે. પણ આ 12 વર્ષમાં નરેન્દ્રભાઈ મોદીએ નર્મદા કેનાલના માળખા જે 84,000 કિલોમીટરના 2008માં પૂરા કરવાના હતા એમાં સરકાર નિષ્ફળ ગઈ. હજી માત્ર 20,000 કિલોમીટરના આજ સુધીમાં બન્યા છે અને એનું ગુનાહિત બેદરકારી નરેન્દ્રભાઈ મોદીની છે છુપાવવા માટે કેન્દ્રની સરકાર ઉપર દરવાજા ચઢાવવા દેતા નથી એવો જે આરોપ કરે છે. અને હું ચેલેન્જ કરું છું કે 12 વર્ષ તમારી પાસે હતા, તાર્યું હોત તો બધા ગામડાને પાણી મળી ગયું, તાર્યું હોત તો 10 લાખ હેક્ટરમાં સિંચાઈ થયું, પરંતુ પોતાની નિષ્ફળતા ઢાંકવા જૂઠાણાઓ ચલાવે છે. એ જૂઠાણું નર્મદા અંગેનું નરેન્દ્રભાઈ મોદીની સરકાર જવાબદાર છે. પાણી ન મળવા બાબત પાણી હોવા છતાં સમય છે
ચેન્નાઈ માં જવાનો સમય છે, કલકત્તા માં જવાનો સમય છે, પણ આ સૌરાષ્ટ્રના ગામડા, ઉત્તર ગુજરાતના ગામડા, એના તરસ્યા માણસો, તરસતી ધરતી, તરસ્યા પશુ માટે આ હિપોક્રેસી ધરાવનાર માનની મુખ્યમંત્રી શ્રી પાસે પ્રજા માટે કોઈ સમય નથી. લોખંડી મહિલા કે આયર્ન લેડી તરીકે જગત વિખ્યાત થયેલા બ્રિટનના સૌપ્રથમ અને એકમાત્ર મહિલા વડાપ્રધાન માર્ગારેટ થેચરનું પક્ષઘાતને કારણે 87 વર્ષની જયફવાએ સોમવારે અવસાન થયું. 20મી સદીઓના સૌથી વગદાર વ્યક્તિઓમાં સામેલ માર્ગારેટ થેચર વૈશ્વિક રાજકારણ પર તેમની અમિત છાપ છોડી ગયા છે. સ્વભાવે આખા બોલા અને કડક મનોવલણ ધરાવતા તેમજ આર્થિક સુધારા અને મુક્ત બજારની નીતિ અપનાવનાર માર્ગારેટ થેચરના પરિવારમાં બે સંતાન કેરોલ અને માર્ક થેચરનો સમાવેશ થાય છે. સોમવારે સવારે લકવાનો હુમલો આવ્યા બાદ માતા માર્ગારેટ થેચરે શાંતિથી જીવનલીલા સંકેલી લીધી હોવાની દુઃખદ ઘટના અને આઘાતજનક ગુજરાત એનએસયુઆઈની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ચૂંટાયેલા ગુજરાત પ્રદેશ એનએસયુઆઈના પ્રમુખ આદિત્ય ગોહિલ તથા એનએસયુઆઈના તમામ ચૂંટાયેલા હોદ્દેદારો અને શહેર જિલ્લાના પ્રમુખો અને હોદ્દેદારોના પદગ્રહણ સમારોહ રાજીવ ગાંધી ભવન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે એનએસયુઆઈના રાષ્ટ્રીય અધ્યક્ષ રોહિત ચૌધરી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અર્જુન મોઢવાડિયા તેમજ એઆઈસીસીના મંત્રી દીપક બાબરિયાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અર્જુન મોઢવાડે જણાવ્યું કે એનએસયુઆઈ અને યુવક કોંગ્રેસ એ રાજનીતિમાં પ્રવેશવાનું પહેલું પગથિયું છે. તમે સૌ જાણતા હશો કે કોલેજમાંથી ચૂંટણી લડીને કેવી રીતે જીતી શકાય, પરંતુ તે જીતથી ખુશ થવાની જરૂર નથી. એનએસયુઆઈનું કામ તો વિદ્યાર્થીઓના હિતના પ્રશ્નો માટે લડત આપવાનું અને સાચું માર્ગદર્શન વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને વચ્ચે પહોંચાડવાનું છે. અમદાવાદીઓને હેલ્ધી રહેવાનો સક્સેસ મંત્ર અને ફિટનેસ ફંડા પૂરો પાડવા અમદાવાદના જાણીતા ઇવેન્ટ ઓર્ગેનાઇઝેશન અક્ષ ફિલ્મ્સ એન્ડ ઇવેન્ટ દ્વારા શહેરમાં પ્રથમવાર મેગા હેલ્થ ફિટનેસ એક્સપો યોજાઈ રહ્યો છે. વિવિધ ફિટનેસ એન્ડ હેલ્થ પ્રોડક્ટના એક્ઝિબિશન તથા ફ્રી પ્રોગ્રામ તથા વિવિધ આરોગ્ય વિષયક સેમિનાર વર્કશોપ યોજાનાર છે. આગામી 12 એપ્રિલે ભવ્ય ઉદઘાટન સમારોહ સાથે આ મેગા એક્સપો શરૂ થશે. અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ગ્રાઉન્ડ ખાતે આયોજિત અને 14મી સુધી ચાલનારા આ 3 દિવસના મેગા એક્સપોનું 12મીના રોજ પ્રથમ દિવસે સવારે અમદાવાદના મેયર અસિત વોરાના હસ્તે ઉદઘાટન થશે. તેમજ આ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર તેમજ આરોગ્ય વિભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટના અધિકારી તેમજ નેશનલ એઇડ્સ કંટ્રોલ સોસાયટીના ડિરેક્ટર ઉમેશ ઓઝા, GIPAS હોસ્પિટલના ડોક્ટર હિમાંશુ દેસાઈ, સ્વાસ્થ્ય હોસ્પિટલના ડિરેક્ટર ડોક્ટર મયુર પટેલ, ઓલ ગુજરાત આયુર્વેદિક એસોસિએશનના પ્રેસિડેન્ટ ડોક્ટર હસમુખ સોની સહિતના નામાંકિત ડોક્ટરો, હેલ્થ એક્સપર્ટ અને મેડિકલ સેક્ટર સાથે સંકળાયેલા શહેરના જાણીતા લોકો ઉપસ્થિત રહેશે. અમારી કંપની અક્ષ ઇવેન્ટ્સ દ્વારા અમે આ એક આયોજન કરેલ છે, હેલ્થ એન્ડ ફિટનેસ એક્સપો. અમદાવાદના તમામ અગ્રગણ્ય હોસ્પિટલો, જીમ ઇક્વિપમેન્ટ અને તમામ બીજા જે કોઈ હેલ્થને લગતા હેલ્થ સેગમેન્ટમાં વર્ક કરનારા જે પણ કોઈ કંપનીઝ છે એ લોકો આમાં પાર્ટિસિપેન્ટ થવાના છે. અમારો બેસિકલી મોટિવ એવો છે કે અત્યારની આ ભાગદોડવાળી જનજીવનમાં કઈ રીતે માણસ પોતાની જગ્યાને, પોતાના સ્થાનને એક સારી હેલ્થ ઓર્ગેનાઇઝેશન સાથે એન્ક્લોઝ કરી શકે. ઘણી વખત એવું થાય છે કે માણસ પોતાના સમયગાળામાંથી સમય કાઢી નથી શકતો, અથવા તો પછી સમય કાઢી શકતો હોવા છતાં એ કોઈના કોઈ કારણોસર એની સાથે કનેક્ટ નથી થઈ શકતો. આ એક કનેક્ટ થઈ શકે, માણસને એક સારો એવો વ્યૂ મળી શકે, એક જ જગ્યાએ એક જ રૂફમાં એમને હોસ્પિટલ્સ, જીમ ઇક્વિપમેન્ટ્સ, જીમ્સ, સ્પા, સલૂન્સ, સારી લાઇફસ્ટાઈલ અને સારું હેલ્થ ફૂડ, દરેકે દરેક વસ્તુના ડિસ્પ્લેસ અને ખરીદી કરી શકે. તેના માટેની તમામ આયોજન અહીંયા કરેલા છે. અમારા ઘણા ડૉક્ટર મિત્રોએ અમને એવો સારો સહકાર આપ્યો છે કે જેમાં અમે ફ્રી મેડિકલ ચેકઅપ, ફ્રી યોગા કેમ્પ, ડાયાબિટીસ ચેકઅપ અને આવું તમામ સહાયતાઓ તદ્દન ફ્રી આપેલી છે, જેની આપણા અમદાવાદના લોકોને સારો એવો ફાયદો મળી શકે. અને એના માટે અમે આ અખાત પ્રયત્ન સાથે આ એક હેલ્થ એન્ડ ફિટનેસ એક્સપો કરી રહ્યા છીએ. હેલ્થ એક્સપોનું આયોજન ગુજરાતમાં સૌ પ્રથમવાર થઈ રહ્યું છે, જે ખૂબ જ આનંદી વસ્તુ છે. અને આ દ્વારા સમાજના લોકોને હેલ્થ વિશેની સાચી યોગ્ય માહિતી એક જ ઠેકાણે મળશે તેવો આ પહેલી વારનો પ્રયત્ન થઈ રહ્યો છે. એ બદલ આના આયોજકોનો અમે ખૂબ આભારી છીએ. GIPAS એ ગુજરાતની માનસિક આરોગ્ય પૂરી પાડતી એક સંસ્થા છે, જે આ એક્સપોમાં સ્પેશિયલ સર્વિસીસ આપવાની છે, જેમાં જુદા જુદા વિષયો ઉપર
સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યત્વે સ્ટ્રેસ મેનેજમેન્ટ, માનસિક રોગોના અવેરનેસ વિશેની પણ માહિતી લોકોને આપણે પૂરી પાડીશું. એ સિવાય પ્રદર્શન પૂરું પાડીશું અને કોઈપણ લોકોને માનસિક રોગ વિશે જાણકારી મેળવવી હોય તો તે અમે તેમને ડિટેલમાં એમને અમે જણાવીશું. અને આ એક ખૂબ સારો પ્રયત્ન થઈ રહ્યો છે અને અમે ટકા આપી છે, એકદમ અમે આયોજકોના ખૂબ ખૂબ આભારી છીએ. આ એક્સપો અંગે માહિતી આપતા ઓર્ગેનાઇઝર એક્સ ફિલ્મ એન્ડ ઇવેન્ટ ડિરેક્ટર કલ્પેશ શ્રોફે જણાવ્યું કે આ એક્સપોમાં જુદા જુદા રોગો અંગે સ્પેશિયાલિસ્ટ ડોક્ટર તેમજ હોસ્પિટલના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે અને મુલાકાતીઓને આરોગ્ય સંબંધિત જરૂરી જાણકારી આપશે. લોકોને રૂબરૂ મુલાકાત સાથે તમામ જાણકારી મેળવી શકશે. સિંધી ભાઈઓનો પવિત્ર તહેવાર એવા ચેટીચંડ નિમિત્તે શહેરમાં ભવ્ય શોભાયાત્રાનું તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગેની વિગતો આપતા સિંધી દિવસ કમિટીના કન્વીનર ગોપાલદાસ ભોજવાણીએ જણાવ્યું કે તારીખ 11મીના ગુરુવારે બપોરે 2 વાગે નરોડા પાટિયાથી એ વોર્ડ, કુબેરનગર, રાજવીર જી વોર્ડ, વદ્રેશ્વર, આંબાવાડી, સરદારનગર થઈ તલાવડી સુધી શોભાયાત્રા પૂર્ણ થશે, જેનું ઠેર ઠેર શણગારેલા તોરણથી સ્વાગત કરવામાં આવશે. આખા માર્ગમાં મીઠાઈ અને સરબત પ્રસાદ વહેંચવામાં આવશે. શોભાયાત્રામાં ભવ્ય શણગારથી રંગબેરંગી વિરાજિત 70-80 ઝાંખીઓ, અખાડા, પ્રસાદીઓ સાથે 10-15 ટેબલો એન્ડ બેન્ડ, પાર્ટીઓ, દાંડિયા સાથે સિંધી લોકનૃત્ય કરતા સિંધી સમાજના લોકો સમગ્ર માર્ગ પરથી પસાર થશે. મેને જૈસે આપકો બતાયા કે 11-4 કો નરોડા પાટિયા સે 2 બજે એક બહોત બડી શોભા યાત્રા નિકલને વાલી હૈ, જિસમે 101 ઝાંકિયાં હોગી, અલગ અલગ મહાત્માઓ કી, સંતો કી, ભારત કી કલ્ચર ઓર સિંધી સમાજ કી જો હમારી કલ્ચર હૈ વો ઝાંકિયાં ઉસમે હોંગે, અખાડે હોંગે, ઝાંકિયાં હોગી અલગ અલગ, લગભગ લાખો લોગ ઉસમે નિકલેંગે, સબ લોગ શામિલ હોંગે, પૂરે અમદાવાદ કે જિતને ભી સિંધી સમાજ કે લોગ હૈ વહાં સે શોભા યાત્રા નિકલ કરકે કુબેરનગર ક્રોસિંગ, કુબેરનગર એ વાર્ડ, જી વાર્ડ, ફિર અંબાવાડી, સરદારનગર, હંસોલ, ફિર નદી કે કિનારે પે ઇન્દિરા બ્રિજ પે સમાપ્ત થયો. તો 7 બજે સીતારામ ફોર્મ મે વહાં કલ્ચર પ્રોગ્રામ હૈ, જ્યાં હમારે નીતિનભાઈ પટેલ નાણા મંત્રી હૈ, વો ભી વહાં ઉપસ્થિત હોંગે, ઓર ભી લોગ વહાં આયેંગે. ઓર મુજે આશા હૈ કે યે કાર્યક્રમ બહોત બઢિયા હોગા, અચ્છા હોગા, આપકા પૂરા પૂરા સાથ મિલેગા. આ વર્ષે શોભાયાત્રાનું ઉદઘાટન જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજ, મેયર શ્રી અસિત વોરા, સંસદ સભ્ય હરીન પાઠક, ધારાસભ્ય ડોક્ટર નિર્મલાબેન વાઘવાણી, ધારાસભ્ય વલ્લભભાઈ કાકડિયા દ્વારા કરવામાં આવશે. એ જ દિવસે રાત્રે 7:30 ચેટીચંદના નવા વર્ષના દિવસે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ સીતારામ ફાર્મ, વદ્રેશ્વર, આંબાવાડી, સરદારનગર ખાતે યોજવામાં આવશે, જેમાં ભારતના, મુંબઈ અને હૈદરાબાદના પ્રસિદ્ધ કલાકાર અનિલા સુંદર અને મંજુશ્રી તેજવાણી ડાન્સ અને મિમિક્રી સંગીતનો ભવ્ય પ્રોગ્રામ રજૂ કરશે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.